મોસમની વાત કરીએ તો ખેડૂતો માટે ફરી માઠા સમાચાર મળી ગયા છે અને રાજ્યમાં અનેક વિસ્તારોમાં ફરી માવઠાની આગાહી કરી દેવામાં આવી રહી છે। 24 કલાક બાદ રાજ્યમાં વરસાદ રહેવાની શક્યતા સામે આવી રહી છે। હવામાન વિભાગ એલર્ટ પણ જાહેર કર્યું છે અને 29, 30 અને 31 માર્ચ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી દીધી છે અને એલર્ટ પણ જાહેર કરી દીધું છે। જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં વરસાદની શક્યતા છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે અને ગુજરાતના જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે અને 29 અને 30 માર્ચ અમદાવાદ, ગાંધીનગરમાં કમોસમી વરસાદ વરસી શકે છે એવી પણ વિગતો સામે આવી રહી છે અને જ્યારે 31 માર્ચ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે અને આગામી 3 દિવસમાં 3 ડિગ્રી જેટલું તાપમાન વધે તેવી પણ શક્યતા જાહેર કરવામાં આવી રહી છે અને જ્યારે કેટલાક વિસ્તારમાં પવન અને થંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીમાં થયેલા નુકસાન મુદ્દે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોને મોટું આશ્વાસન આપ્યું છે અને કહ્યું છે કે સાબરકાંઠાના, હિમનગરના અને કાકડોલીની મુલાકાત દરમિયાન ખેડૂતોએ સીએમ પટેલને આ રજૂઆતો કરી હતી। વરસાદની આગાહીને લઈને રજૂઆતો કરવામાં આવી હતી અને ખેડૂતોની રજૂઆત હતી કે સરકાર તાલુકા મુજબ નહીં પરંતુ ગામડા પ્રમાણે કમોસમીથી થયેલા નુકસાનને સર્વે કરાવીને આર્થિક સહાય ચૂકવે છે અને ખેડૂતોના આ તર્કને સીએમ પટેલે આવકાર્યા અને ખેડૂતોને સૂચનને ધ્યાન લઈને સર્વે કરાવીને વાત પણ કરી છે અને રાજ્યના ખેડૂતો માટે ફરી માવઠા સમાચાર સામે આવી રહ્યા છે કેમ કે આગામી 3 દિવસ ફરી કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે અને જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ખેડૂતો પર માવઠાનું સંકટ આવી શકે છે। ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે।